હું વાઘેલા ચાંદની શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વ ધોરણ 11 માં આપણે પહેલા યુનિટની છે એ ચર્ચા કરી છે, એમાં તમામ પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરી. આજે આપણે યુનિટ 2 તરફ જઈ રહ્યા છીએ. આપણા યુનિટનું નામ શું છે? યુનિટનું નામ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. આ યુનિટમાં છે આપણે કયા કયા મુદ્દાની છે એ ચર્ચા કરીશું. જોઈ લઈએ કે ધંધાકીય વ્યવહારનો અર્થ, બરાબર, ધંધા જે પ્રકારનો ધંધો કરતા હોય એ વ્યવહાર છે કેવા પ્રકારનો છે, આપણે જોઈએ કે એનો અર્થ પ્રોપર નામાના મૂળ તત્વમાં શું કહેવા માંગે છે. પછી છે કે ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ. ઘણા બધા ધંધામાં વ્યવહારો થતા હોય, બરાબર, એ વ્યવહારને શું પાડવાના છે, અલગ અલગ પાડવાના છે, એનું વર્ગીકરણ કરીશું. રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ. આ જ વ્યવહારોમાં અમુક પ્રકારના વ્યવહારો છે રોકડ હશે, અમુક પ્રકારના વ્યવહારો છે કેવા હશે, ઉધાર વ્યવહાર. તો એની ઓળખ મેળવતા શીખીશું, પરંતુ એના નિયમના આધારે. પછી છે વાઉચર એટલે શું. આપણે સામાન્ય રીતે બિલ્સ એવો શબ્દ છે ઉપયોગમાં લેશું, એની થોડી ડીપમાં માહિતી મેળવીશું. પછી છે વ્યવહારોની બેવડી અસર, બરાબર. કોઈ પણ એક વ્યવહાર હશે એની અસર કેટલી થશે, બે થશે, બરાબર. તો એ કઈ રીતે બે થશે એ પણ આપણે સમજ મેળવીશું. પછી છે ખાતાના પ્રકાર, બરાબર. નામાના મૂળ તત્વ અકાઉન્ટમાં છે, તમને એમ થતું હશે કે 1 લાખ ખાતાઓ જોઈએ છે, તો અહીંથી આપણે શરૂઆત કરીશું કે ખાતાના પ્રકારો છે કેટલા છે, કઈ રીતે છે, શું ઉધાર કરવાનું છે, શું જમા કરવાનું છે, બરાબર. નિયમને આધારે આપણે બધી જ વસ્તુની ચર્ચા કરીશું. પછી છે ખાતાના ઉધાર જમાના નિયમ, મેં તમને વાત કરી ને કે નિયમોને આધારે, બરાબર, કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે, એ શું થશે, કેવી રીતના થશે, નિયમોને આધારે. નિયમ યાદ રહેશે એટલે તમને આ વસ્તુ છે એ સરળતાથી સમજાશે. પછી છે ખાતું ઉધાર જમા કરવાના તબક્કા. એક પછી એક તબક્કાની છે આપણે ચર્ચા કરીશું. તો આપણો પહેલો જ ટોપિક શું છે, ધંધાકીય વ્યવહારનો અર્થ, બરાબર. તો એ અંગે આજે આપણે ચર્ચા કરીએ કે એનો અર્થ શું છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો ધંધાકીય વ્યવહારનો અર્થ, બરાબર. શું કહે છે કે હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું વ્યવહારોનું અસ્તિત્વ ઊભું થવું અને એની ઓળખ, એ વ્યવહાર નહીં, બરાબર, એ વ્યવહાર નહીં. આગળ જોઈએ શું કહે છે, હિસાબો, હિસાબો નહીં, વ્યવહારનો શબ્દ પ્રયોગ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવે છે ત્યારે તે વ્યવહાર બને છે. ખાલી અહીંયા એવું કહે છે કે પ્રથમ પગથિયું છે કે વ્યવહાર એક ઊભો થાય છે, બરાબર, અને તેની ઓળખ એ નહીં, બરાબર. બીજું શું કહે છે કે હિસાબો, એ હિસાબો પણ નથી, પરંતુ વ્યવહાર શબ્દનો પ્રયોગ છે એ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવે છે. આપણે હિસાબી પદ્ધતિ જોશું એમાં, બરાબર, ત્યારે એ શું બને છે, એક પ્રકારનો વ્યવહાર બને છે. આપણને છે અહીંયા કીધું છે કે ધંધાનો વ્યવહાર હોવો જોઈએ, ધંધાકીય વ્યવહાર હોવો જોઈએ, આપણો પર્સનલ વ્યવહાર હોવો જોઈએ નહીં. દાખલા તરીકે હું ફર્નિચરનો ધંધો કરું છું, બરાબર. તો હવે ફર્નિચરનું મેં વેચાણ કર્યું, ફર્નિચરની મેં ખરીદી કરી, ફર્નિચરની દુકાન છે તો એના માટે મેં લાઇટ બિલ ચૂકવ્યું, એના માટે મેં પગાર ચૂકવ્યો, તો એ શું છે, બધો જ ધંધાનો વ્યવહાર છે. તો એને શું કહેવામાં આવે છે, તો એને જ ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. પણ હા, વચ્ચે છે એવું એવું પણ લખું છું કે મેં ઘરનું લાઇટ બિલ ભર્યું, બરાબર, મેં ઘરના છે મજૂરીના આટલા પૈસા આપ્યા, તો એને ધંધાકીય વ્યવહાર કહેવાશે નહીં, એ તો પોતાનો પર્સનલ વ્યવહાર કહેવાશે, બરાબર. એટલે પહેલો જ નિયમ શું છે કે વ્યવહાર શબ્દનો પ્રયોગ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવે ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, એ એક પ્રકારનો ધંધાકીય વ્યવહાર હોવો જોઈએ. આગળ શું કહે છે, ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ, પાછો બિન આર્થિક હોવો જોઈએ નહીં. ધંધાનો કેવો વ્યવહાર હોવો જોઈએ, આર્થિક વ્યવહાર, નાણાં સાથે સંકળાયેલો વ્યવહાર. પછી છે આર્થિક વ્યવહારનું નાણામાં મૂલ્ય હોવું જોઈએ, બરાબર. હવે ઈ વ્યવહાર છે એનું નાણાકીય આર્થિક એટલે શું, કે નાણામાં મૂલ્ય હોવું જોઈએ. એટલા માટે જ અહીંયા છીએ આ મુદ્દો એને સાંકળી લીધો છે કે એનું નાણામાં મૂલ્ય પાછું હોવું જોઈએ. ખરીદી આટલા હજારની કરી, વેચાણ આટલા હજારનું કરી. આગળનો મુદ્દો
બાહ્ય પણ હોઈ શકે છે. આગળ જોઈએ ધંધાનો વેપાર બાહ્ય પણ હોઈ શકે છે, બરાબર? બંનેની ચર્ચા આપણે કરી છે. આગળ જોઈએ હવે પ્રોપર વ્યાખ્યા તમે લીટી કરજો. જો તમને ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા પૂછાય તો એક ગુણમાં પૂછાશે, બરાબર? તો તમારે આ વ્યાખ્યા છે લખવાની રહેશે. શું કહે છે કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાઓની રોકડમાં અથવા તો ઉધાર એટલે કે શાક પર ફેરબદલી. બે વ્યક્તિઓ વચ્ચેનો એવો વેપાર, બરાબર, જે વસ્તુ અને સેવાની શું કરતા હોય છે? ફેરબદલી કરતા હોય છે. અને ફેરબદલી કરતા હોય છે ત્યારે એ વ્યવહાર રોકડ સ્વરૂપે પણ હોઈ શકે અને ઉધાર સ્વરૂપે પણ હોઈ શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એ જ ચર્ચા કરી છે, બરાબર? સાવ સહેલી વ્યાખ્યા છે, એક ગુણમાં પૂછાયેલી વ્યાખ્યા. કે હજી એકવાર લઈએ, ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ એની સાથે સંકળાયેલા હોય અને ધંધા માટેની વસ્તુ કે સેવા અને એ પણ રોકડ અથવા તો ઉધાર પર શું કરવામાં આવે છે? ફેરબદલી કરવામાં આવે છે, બરાબર? તો આને શું કહેવાય છે? ધંધાકીય વ્યવહાર, બરાબર? આગળ જોઈએ શું કહે છે કે વ્યવહારનો સ્પષ્ટ અર્થ સમજવા ઉપરની બાબતો અંગેની નીચે પ્રમાણેની સમજૂતી આપવામાં આવેલી છે. આ ઉપરની બાબતો છે એની નીચે વર્ગીકરણ કરવામાં આવેલું છે, તો એની ચર્ચા પણ કરીશું. તો આ સમજૂતી છે કે વ્યવહારોના વર્ગીકરણના આધારે આપણે સમજાવીશું, બરાબર? તો જોઈએ કે હવેનો ટોપિક આપવા આવે છે ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ. હવે પછીનો આપણે ટોપિક લઈએ કે ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ, બરાબર? જોઈએ એમાં શું છે કે ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ. ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ ધંધાના વ્યવહારના પ્રકારો અને લક્ષણો છે સ્પષ્ટ કરે છે. વર્ગીકરણને કારણે ધંધાકીય અને બિન ધંધાકીય વ્યવહારનો તફાવત સમજી શકાય છે. ધંધાકીય આર્થિક વ્યવહારો જ ચોપડે નોંધાય છે. લીટી કરજો, મોસ્ટ આઈએમપી ચોપડે કયા વ્યવહારોની નોંધ થશે? માત્ર ને માત્ર આર્થિક વ્યવહારો. બિન આર્થિક વ્યવહારોની ચોપડે નોંધ કરવાની નથી, કારણ કે તે નાણાં સાથે સંકળાયેલા નથી. આગળ જોઈએ, બિન આર્થિક વ્યવહારો ચોપડે નોંધવામાં આવતા નથી, બરાબર? ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ આપણને નીચે પ્રમાણે આપેલું છે. તો જોઈએ કે એમાં વર્ગીકરણમાં પહેલું
નાણાંની લેવડ દેવડ છે એ તાત્કાલિક અથવા તો રોકડમાં અથવા તો ભવિષ્યમાં થવાની હોવી જોઈએ. બરાબર, તાત્કાલિક એટલે કે રોકડ વ્યવહાર કરતો તરત છે એ વસ્તુ કે સેવા પૂરી પાડે અને એની પાસેથી નાણાં મેળવે એને તાત્કાલિક વ્યવહાર કહેવાય. ભવિષ્યમાં છે એ થવાની હોય જે આર્થિક પ્રવૃત્તિ. બરાબર, તો એ પણ શું છે, એક આર્થિક પ્રકારનો વ્યવહાર જ છે. ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે ઉધાર વ્યવહારો એટલે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે કે નાણાંની લેવડ દેવડ છે એ થતી હોય તો તે અંગે વર્તમાનમાં દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય છે. દેવાદાર અને લેણદાર શબ્દ છે એ આપણે આગળના લેક્ચરમાં જે શીખી ગયા કે દેવાદાર એટલે ગ્રાહક અને લેણદાર એટલે કે વેપાર. બરાબર, દેવાદાર એટલે ગ્રાહકો, તો ગ્રાહકો છે એ શું કરશે, પોતાની માથે દેવું છે એ શું કરશે, ચૂકવશે, અને સામેવાળી વ્યક્તિ છે એ લેવાવાળી વ્યક્તિ એટલે એને શું કહે છે, તો કે લેણદાર કહે છે. બરાબર, તો જ્યારે ધાર વ્યવહાર હશે, ભવિષ્યમાં ચૂકવણી હશે, ત્યારે હંમેશા શું થશે, બંને પક્ષકારો વચ્ચે કયો સંબંધ છે ઉપસ્થિત થશે, તમને એક માર્કમાં પૂછાય તો તમારે લખવાનું લેણદાર દેવાદારનો સંબંધ છે ઉપસ્થિત થશે. આગળ જોઈએ કે વ્યવહારોનો આર્થિક વ્યવહારોમાં સમાવેશ થાય છે. આવા બધા જ વ્યવહારોનો છે એ આર્થિક વ્યવહારમાં સમાવેશ થતો હોય છે. તો હવે જોઈએ કે આર્થિક વ્યવહારની બે અગત્યની બાબતો. બરાબર, બે અગત્યની બાબતો કઈ છે, તો આપણે છે સમજીએ કે મિલકત માલ સેવા સામે રોકડની લેવડ દેવડ. બરાબર, આપણે કોઈ પણ મિલકત વેચી હોય, માલ વેચો હોય અથવા તો સેવા એટલે કે આપણે એને કામ કરી દીધું હોય. બરાબર, તો એના બદલે સામે રોકડની લેવડ દેવડ થતી હોય તો એક પ્રકારની કેવી પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ જ છે. પછી શું છે, મિલકત માલ સેવા સામે શાક પરના વ્યવહારોના કારણે કયો સંબંધ ઉપસ્થિત થાય છે, દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય છે, તો એ સંબંધ ઊભો થવો જોઈએ. બરાબર, જ્યારે શાક પર વ્યવહાર હશે ત્યારે આ સંબંધ ઊભો થવો જોઈએ, તો જ શું કહેવાય છે, આર્થિક વ્યવહાર કહેવાય છે. એક રોકડ વ્યવહાર અને બીજો છે શાક એટલે કે ઉધાર વ્યવહાર. આગળ જોઈએ, આ બે બાબતોમાંથી એક બાબતનું પાલન થાય તો વ્યવહારોને નાણામાં માપી શકાય. બરાબર, કેટલાની ખરીદી કરી, કેટલાનું વેચાણ કર્યું, ઉધાર કર્યું કે રોકડમાં કર્યું, કેટલાનું કર્યું એ આ બાબત પરથી જાણી શકાય છે અને પરિણામ સ્વરૂપે તે શું બને છે, ધંધાકીય આર્થિક વ્યવહાર બને છે. બરાબર, ધંધાકીય આર્થિક વ્યવહાર બને છે, ભલે રોકડ હોય અથવા તો શાક પર હોય, પરંતુ નાણાનું મૂલ્ય ટૂંકમાં માપી શકાય એવું હોવું જોઈએ. બરાબર, ત્યાર પછી જે ધંધાકીય આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ શું છે, તેનું નાણામાં મૂલ્ય હોય. બરાબર, લીટી કરજો, એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય એમસીક્યુમાં, મુખ્ય લક્ષણ નાણામાં મૂલ્ય માપી શકાય. આગળ જોઈએ, આર્થિક વ્યવહારો ચોપડામાં નોંધવામાં આવે છે જ્યારે બિન આર્થિક વ્યવહારો ચોપડામાં નોંધવામાં આવતા નથી. આગળ જોઈએ, દાખલા તરીકે આપણને ઉદાહરણ આપ્યું છે તો તમે આના ઉપરથી જે ખબર પડશે કે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે રાધેશ્યામ ફર્નિચર બનાવવાનો ધંધો કરે છે એટલો એનો મતલબ એમ કે રાધેશ્યામ વાળો છે શેનો ધંધો કરે છે, ફર્નિચરનો ધંધો કરે છે. રૂપિયા 30,000 ના લાકડાની ખરીદી કરવામાં આવી. આ વ્યવહાર રાધેશ્યામના ધંધાનો વ્યવહાર કહેવાય છે. જો ફર્નિચરનો ધંધો તો લાકડું તો ખરીદવું જ પડે. બરાબર, અને રાધેશ્યામ દ્વારા પોતાના ચોપડામાં આ વ્યવહારની ખરીદી તરીકે નોંધ થશે. બરાબર, જો આપણી સમક્ષ એક સરસ મજાનું ઉદાહરણ આવ્યું
બદલામાં નાણાં ચૂકવવામાં આવે છે અથવા તો નાણાં મળે પણ છે. આપણે કોઈ પણ વસ્તુ છે બીજી વ્યક્તિને આપી હોય તો એના બદલામાં આપણને શું મળે છે? નાણાં મળે છે, બરાબર. અથવા તો આપણે એના બદલામાં છે એ શું આવે એ છે કે મિલકતના બદલામાં નાણાં કે સેવાના બદલા કે સેવાના બદલામાં નાણાં ચૂકવવામાં આવે છે. જો આપણે કોઈને ત્યાં મજૂરી કરી હોય, બરાબર, તો એના બદલામાં આપણને શું મળે છે? પૈસા મળે છે, નાણાં મળે છે. વસ્તુ છે એ બીજાને આપી હોય તો એના બદલામાં પણ શું મળે છે? નાણાં. નાણાંનું મૂલ્ય, મુખ્ય લક્ષ્ય, બરાબર. તો એ જ બાબતની અહીંયા ચર્ચા કરે છે. અથવા તો નાણાં મળે છે અથવા તો આપણે નાણાં આપીએ પણ છીએ. મિલકત સાથેના રોકડ વ્યવહાર, બરાબર, એનો પેટા પ્રકાર પડે છે. આનો પેટા પ્રકાર પડે છે મિલકત સાથેના રોકડ વ્યવહાર. જોઈએ, નાણાં ચૂકવીને મિલકત ખરીદવામાં આવે અથવા મિલકતના વેચાણમાંથી કોઈ પણ મિલકત આપણે ગમે તેને વેચીએ તો મિલકતના વેચાણમાંથી નાણાં મળે પણ છે. ઉદાહરણ આપેલું છે આપણને કે 10,000માં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું. એનો મતલબ એમ કે ફર્નિચર આવશે, બરાબર, ગમે તે ફર્નિચર છે એ ધંધામાં આવશે. અને એનો મતલબ એમ કે 10,000 છે એ નાણાં જશે, બરાબર. 10,000માં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું, રોકડ ચૂકવીને મિલકત ખરીદ, રોકડા ચૂકવ્યા મિલકત આવી, બરાબર. 40,000માં સ્કૂટર વેચ્યું, મિલકત વેચીને રોકડ મેળવ્યું, સ્કૂટરને આપી દીધું અને એના બદલામાં 40,000 લઈ લીધા. નાણાનું મૂલ્ય અહીંયા છે એ સંકળાયેલું છે 40,000 અને અહીંયા છે એ 10,000, બરાબર. તો આ વ્યવહાર કેવો થયો? આર્થિક વ્યવહાર થયો, નાણાં સાથે સંકળાયેલો આર્થિક વ્યવહાર. એમાં મિલકતનો વ્યવહાર આવ્યો કે ગમે તે મિલકત વેચીને અથવા તો લઈ નાણાં છે આપી પણ શકીએ છીએ અને લઈ પણ શકીએ છીએ. પછી છે માલ સાથેનો વ્યવહાર. આ તો મિલકત, બરાબર. હવે આવ્યું માલ, કે માલ સાથેનો વ્યવહાર છે એ શું છે? ગમે તે વ્યવહાર કરતા હોય એમાં માલ સામાનની લેવેચ થતી, બરાબર. તો એ માટે શું કહે છે? નાણાંના બદલામાં માલ છે ખરીદવામાં આવે છે અથવા તો માલના વેચાણમાંથી શું કરવામાં આવે છે? નાણાં મળે પણ છે. એક બાજુ છે એ આપણે માલ છે એ ખરીદીએ છીએ ત્યારે નાણાં જાય છે અને માલ છે એ વેચીએ છીએ ત્યારે નાણાં છે એ શું થાય છે? આવે છે. ઉદાહરણ આપેલું છે 15,000નો માલ રોકડેથી ખરીદ્યો. એનો મતલબ એમ કે માલ છે આવ્યો અને રોકડ ગઈ. જો બે તરફ બોલું છું કે માલ આવ્યો અને રોકડ ગઈ તો બે અસર થઈ, બરાબર. એ પ્રમાણે પછી 18,000નો માલ રોકડેથી વેચ્યો, માલ ગયો, વેચાણ થયું, બરાબર. તો માલ આપી દીધો અને 18,000 રૂપિયા છે શું આ થયું? ગલ્લામાં છે ઇન્કમ થઈ, આવક થઈ, વેચાણની આવક, બરાબર. સેવા અંગેના વ્યવહારની અસર, બરાબર. જોઈએ, નાણાંના બદલામાં સેવા લેવામાં આવે અથવા તો સેવાના બદલામાં નાણાં છે એ મળે. શું કીધું છે? કે કર્મચારીને પગારના રૂપિયા 12,000 ચૂકવ્યા. એનો મતલબ એમ કે ધંધામાં આ કર્મચારી છે એ કામ કરતો હશે, કામ કરતો હશે એટલે પોતે સેવા આપતો હશે. એના બદલામાં છે આપણે એને નાણાં આપીએ છીએ, બરાબર. ચૂકવ્યા. પગાર એ શું છે? એક પ્રકારની સેવા છે. આગળ જોઈએ 9,000 દલાલીના મળ્યા. દલાલીના મળ્યા આપણે છે વચ્ચે વચ્ચે દલાલ તમે સાંભળ્યું હશે કે મકાન લેવું હોય તો દલાલ અંદર વચ્ચે હોય તો દલાલ છે પોતાનું કમિશન લે. તો એ જ બાબત છે કે 9,000 દલાલીના મળ્યા. દલાલીનું કામ એ એક પ્રકારની શું છે? સેવા છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો આપણે છે આ વ્યવહારોને ત્રણ પ્રકારે થતા જોઈએ. તો પહેલું જો રોકડ વ્યવહાર. રોકડ વ્યવહારમાં મિલકત, માલ અને પછી છે સેવા. આ અંગેની ચર્ચા કરી. હવે આપણે જોઈએ કે અહીંયા એક પ્રકારની નોંધ આપી છે, બરાબર. શું નોંધ માંગે છે? કે નોંધ, અહીં સેવા એટલે ધંધાના વ્યવહારોમાં ભૌતિક મિલકત સિવાય. ભૌતિક એટલે કે જે જોઈ શકાય, સ્પર્શ શકાય એવી મિલકત, બરાબર. ભૌતિક મિલકત સિવાય કામના બદલામાં જ્યારે નાણાં ચૂકવાય અથવા તો નાણાં મળે આવા વ્યવહારો છે એને સેવા કહે છે. યાદ રાખજો, નોંધ કરે છે કે સેવા કયા પ્રકારની હોય છે અને તેથી સેવાનો અર્થ અહીં જુદો પડે છે, બરાબર. આપણે સેવાનો અર્થ છે એ અલગ અલગ રીતે પણ કરી શકીએ છીએ. કોઈ કોઈ બીમાર વ્યક્તિ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે એને મદદ કરીએ, એ પણ એક પ્રકારની સેવા. પણ એમાં નાણાંનો ગુણ સંકળાયેલો નથી, આપણે એને બિનઆર્થિક સેવા કહી શકીએ.
બાકી છે, ચૂકવવાનું બાકી છે અને દેવું કહેવામાં આવે છે. તેના નાણા વર્તમાનમાં ચૂકવવામાં આવે, અત્યારે હાલમાં ચૂકવવામાં આવે છે. ભૂતકાળમાં આપેલ મિલકત કે સેવાના નાણા મળવાના બાકી હોય, બરાબર, કોઈકને અમે કોઈ પણ મિલકત છે વાપરવા આપી હોય, બરાબર, અથવા તો એને મેં વેચી દીધી હોય, અથવા તો સેવા આપી હોય, પરંતુ હજી એના નાણા મને મળ્યા નથી, તો એનો મતલબ એમ કે મળવાના બાકી છે, તો એનો મતલબ એમ કે લેવાના છે, તો એને શું કહેવાય છે, એક પ્રકારનું લેણું કહે છે, લેવાનું છે, બરાબર. તો એ જ કહે છે કે ભૂતકાળમાં આપેલ મિલકત માર્ગે સેવાના નાણા શું છે, મળવાના હજી બાકી છે, અને બાકી છે ત્યારે એને શું કહેવાય છે, લેણું. લેણું એટલે લેવાનું અને દેવું એટલે દેવાનું, બરાબર. ઓલું આપણે ચૂકવવાનું હોય અને આ આપણે શું કરવાનું હોય, લેવાનું હોય. તેના નાણા વર્તમાનમાં મળે છે, બરાબર. દાખલા તરીકે અહીંયા આપણને ઉદાહરણ બંને આપ્યા છે, આપણે જોઈ લઈએ. યાદ રાખજો કે લેણું કોને કહેવાય, દેવું કોને કહેવાય, બરાબર. એકબીજા શબ્દમાં છે, કન્ફ્યુઝ થતા નહીં. જોઈએ શું કહે છે. રમીલા પાસે ખરીદેલ માલના નાણા રૂપિયા 3000 ચૂકવવાના બાકી હતા, તે ચૂકવી દીધા. રોશનીને 4000નો માલ વેચવામાં આવ્યો હતો, તેના નાણા હજી મળવાના બાકી હતા, તે રોકડ મળ્યો. એક બાજુ છે આપણે રોકડ ચૂકવી વર્તમાન, અને એક બાજુ છે એ રોકડ આવી, બરાબર. તો આ વ્યવહાર ઉપરથી કહી શકાય કે આ વ્યવહાર છે એમાં લેણું શું છે અને દેવું શું છે. આગળ જોઈએ, આમાં પણ એક નોંધ આપી છે, રોકડમાં વ્યવહારના બદલે ત્યારે બેંક દ્વારા એટલે કે ચેકથી વ્યવહાર કરવામાં આવે તો તેનો સમાવેશ પણ શેમાં કરીશું, રોકડ વ્યવહાર તરીકે કરવામાં આવે છે. ક્યારેક ક્યારેક વિદ્યાર્થી મિત્રો ચેક પણ મળ્યો હતો, ચેક તો અત્યારે તાત્કાલિક મળ્યો, તાત્કાલિક એટલે કે રોકડ. યાદ રાખો આ બાબત. પછી છે ઉધાર એટલે કે શાખનો વ્યવહાર, બરાબર. તો આમાં કયો સંબંધ ઉપસ્થિત થશે બંને પક્ષકારો વચ્ચે, લેણદાર દેવાદાર. જોઈએ એડમિટર, આ પ્રકારના વ્યવહારમાં માલ મિલકત કે સેવા, માલ મિલકત કે સેવામાં થયે ખરીદી અથવા તો વેચાણના વ્યવહારમાં તરત જ રોકડ ચૂકવવામાં આવતી નથી, પરંતુ રોકડની ભવિષ્યમાં ચૂકવણી કરવામાં આવે છે. આ ખરીદી અથવા તો વેચાણ નાણા ભવિષ્યમાં છે એ ચૂકવવાના હોય છે. માલ મિલકત કે સેવાની આપલે વર્તમાનમાં થાય છે, તેના હિસાબોની પતાવટ ક્યાં થાય છે, ભવિષ્યમાં. ફર્નિચરનો ધંધો હું કરું છું, રાધેશ્યામ ફર્નિચર, બરાબર. હવે એમાં એક ભાઈ મારી પાસેથી ફર્નિચર લઈ ગયા છે, ટેબલ ખુરશી એક્સેટ્રા બધું લઈ ગયા છે, બરાબર. પરંતુ મેં એને અત્યારે આપી દીધું, એ ભાઈએ મને એવું કીધું કે 2 મહિના પછી હું તમને પૈસા આપીશ. અત્યારે વર્તમાનમાં શું થાય છે, વસ્તુ છે એ વહી જાય છે, પરંતુ નાણા મને ત્યારે મળશે ભવિષ્યમાં. આ જ બાબત છે અહીંયા કહે છે. આ વ્યવહારોમાંથી કયો સંબંધ ઉપસ્થિત થાય છે, દેવાદાર લેણદાર. તો જો હું છે લેણદાર છું, કેમ, હું વેપારી છું, બરાબર. લેણદાર એટલે કે હું લેવા વાળી, અને સામે વાળો પક્ષકાર જે મારું ફર્નિચર છે એ ઉધાર લઈ ગયો છે, તો એ દેવા વાળો થયો, તો દેવાદાર અને લેણદાર, બરાબર. આવો સંબંધ ઊભો થાય છે. ટૂંકમાં વર્તમાનમાં માલ મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય છે, પરંતુ નાણાની પતાવટ છે ક્યારે થાય છે, ભવિષ્યમાં થાય છે. અને ભવિષ્યમાં નાણા ચૂકવવામાં આવે કે લેવાના થાય તેવા વ્યવહારો છે, કેવા વ્યવહારો કહેવામાં આવે છે, ઉધાર વ્યવહારો કહેવામાં આવે છે. ઉદાહરણ અહીંયા આપણે જોઈ લઈએ કે દાખલા તરીકે કલ્પનાને રૂપિયા 4000નો માલ ઉધાર વેચ્યો, તો એનો મતલબ એમ કે કલ્પના છે માલ લઈ ગઈ, બરાબર. કેટલાનો, 4000. કલ્પના ધંધાની શું બની છે, દેવાદાર, બરાબર. લઈ ગઈ પૈસા એટલા નથી, જો અહીંયા પૈસાનો ઉલ્લેખ નથી કે તેણે આટલી રોકડ આપી, બરાબર.
ચૂકવણી કરી નથી, માલ છે મે લઈ લીધો છે, દીપિકાને ચૂકવવાના પૈસા બાકી છે, તો એનો મતલબ એમ કે હું ત્યારે દેવાદાર બની, મારે ચૂકવવાના છે તો હું દેવાદાર બની, અને દીપિકા ત્યારે શું બને છે, લેણદાર બને છે. આગળ જોઈએ કે અને ધંધો દીપિકા માટે શું છે, દેવાદાર છે. બરાબર, ધંધો દીપિકા માટે શું બને છે, દેવાદાર બને છે. ત્યાર પછી જોઈએ આપણે કે અન્ય વ્યવહાર, અન્ય વ્યવહારમાં કોનો સમાવેશ થાય છે જોઈએ. આ પ્રકારના વ્યવહાર ઉપર દર્શાવેલ બે પ્રકારો સમાવિષ્ટ થતા નથી. આપણે ઉપરના બે વ્યવહારો જોઈએ એમાં સમાવિષ્ટ થતા નથી. તો કેવા વ્યવહારો છે એમાં સમાવેશ થાય છે, રોકડ કે ઉધાર વ્યવહારો પણ આ વ્યવહારો નથી. પરંતુ કેવા પ્રકારના વ્યવહારો છે, એક પ્રકારના વિશિષ્ટ વ્યવહારો છે. આ વ્યવહારોની ચોપડે નોંધ થાય છે, ભલે ઉધાર કે જમા, ઉધાર વ્યવહાર કે રોકડ વ્યવહાર નથી, પરંતુ ચોપડે એની નોંધ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે શું કહે છે, દાખલા તરીકે અકસ્માતમાં માલ નાશ પામ્યો, કોઈ પણ અકસ્માત થાય, બરાબર, ટ્રકમાં માલ લઈ જતા લાવતા હોય તો એક્સિડન્ટ થાય તો એના કારણે માલને નુકસાન થાય, માલ ચોરાઈ જવો, દાનમાં માલને આપવો, જાહેરાતમાં માલને આપવો, અથવા મિલકતને નુકસાન થાય અને મિલકત છે કેવી બને છે, બિન ઉપયોગી બને છે. તો જો આ રોકડ અથવા તો ઉધાર વ્યવહાર નથી, આ એક વિશિષ્ટ પ્રકારના વ્યવહારો છે, પરંતુ તેને ચોપડી નોંધ કરવામાં જ આવે છે કે કેટલાનું નુકસાન થયું, કેટલાનું માલ દાનમાં આપ્યો, જાહેરાતમાં કેટલાનું માલ આપ્યો. બરાબર, આમ આ તમામ પ્રકારના વ્યવહારો છે એ થાય છે. બરાબર, તો હવે એની ચોપડે નોંધ કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે હવે આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. બરાબર, આંતરિક વ્યવહાર એટલે શું, અમુક વ્યવહારો ધંધાની અંદર જ થતા હોય છે, તો એવા વ્યવહારો છે એ કેવા વ્યવહારો કહેવાય છે, આંતરિક વ્યવહારો. જોઈએ આપણે એની ડિટેલ. ધંધામાં અમુક વ્યવહારોમાં અન્ય પક્ષકારોની જરૂર પડતી નથી, બહારના કોઈ પણ પક્ષકારની જરૂર પડતી નથી, આ વ્યવહારો ધંધામાં જ થતા હોય છે, ધંધાની અંદર જ થતા હોય છે. આ વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે, શેમાં નોંધવામાં આવે છે, હિસાબી ચોપડાની અંદર આની નોંધ થાય જ છે. દાખલા તરીકે મિલકત પર ઘસારો, કોઈ પણ મિલકત આપણે છે એ વાપરી અને જેમ એનો વપરાશ વધતો જાય એમ એ મિલકત ઉપર છે એ ઘસારો લાગવાનો છે. બરાબર, મિલકત અપ્રચલિત થવી એટલે કે મિલકતને હવે વાપરી શકાય નહીં, કુદરતી આપત્તિથી કંઈક નુકસાન થાય છે, આ વગેરે. આ બધા વ્યવહારો આર્થિક છે પણ બિન રોકડ વ્યવહાર કહેવાય છે. ઉદાહરણ છે, યાદ રાખવાનું રહેશે, બિન રોકડ વ્યવહારના ઉદાહરણ. બાહ્ય વ્યવહાર એટલે શું, આ વ્યવહારો ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચેના હોય છે, આમાં પક્ષકાર છે અન્ય નથી, આમાં અન્ય પક્ષકાર એટલે કે ધંધાની બહારનો પક્ષકાર હોય છે. આમ આ વ્યવહારો છે એમાં અન્ય પક્ષકારો હોય છે અને આ વ્યવહારો ધંધાના આર્થિક વ્યવહારો ગણવામાં આવે છે. કેવા વ્યવહારો, આર્થ, બરાબર, સામે આર્થિક પણ બિન રોકડ. આ વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે અને આર્થિક વ્યવહારો છે એટલે ઓલરેડી એની નોંધ છે, ક્યાં થવાની, હિસાબી ચોપડામાં તો થવાની જ. દાખલા તરીકે ગ્રાહકોને માલનું વેચાણ, કામદારોને મજૂરી ચૂકવવામાં આવે, બેંકમાંથી મળેલ કોઈ પણ વ્યાજ હોય, વીમા પ્રીમિયમની રકમ ચૂકવવામાં આવે, યંત્રની ખરીદી કરવામાં આવે, અથવા તો બેંકમાંથી રોકડા, બેંકને આપણે રોકડા પૈસા ભરી. બરાબર, તો તમે જો કે ગ્રાહકોને માલનું વેચાણ, ગ્રાહક છે એ ધંધાની બહારનો પક્ષકાર. બરાબર, કામદારોને મજૂરીના ચૂકવણી કરી. બરાબર, તો જે કામદાર છે એ ધંધાની બહારનો પક્ષકાર છે. પછી ધંધા, સોરી, બેંકમાંથી મળેલ વ્યાજ, બેંક ધંધાની બહારનો પક્ષકાર, વીમા કંપની પણ ધંધાના બહારનો પક્ષકાર, યંત્રની ખરીદી કરી, જ્યાં જે તે જગ્યાએથી યંત્રની ખરીદી કરી હોય ધંધાની બહારનો પક્ષકાર, બેંકમાં રોકડા ભર્યા, બેંક છે એ ધંધાની બહારનો પક્ષકાર. તો આવી રીતના છે બાહ્ય વ્યવહારો અને આંતરિક વ્યવહારો છે. હવે જોઈએ કે બિન આર્થિક વ્યવહારો એટલે શું. તમને ખબર જ છે બિન આર્થિક વ્યવહારો એટલે નાણાં સાથે જે વ્યવહારો છે એ સંકળાયેલા નથી તેને બિન આર્થિક વ્યવહારો કહેવાય, છતાં આપણે છે એની સમજૂતી મેળવી લઈએ. જોઈએ
आर्थिक व्यवहार